આ સાથે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. રાજકોટની લોકસભા બેઠક પર તેઓ ઉમેદવારી નોંધાવશે. ભાજપના પરસોત્તમ રૂપાલા સામે તેઓ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. 12:39 કલાકના વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા બહુમાળી ચોકમાં તેઓ જનસભાને સંબોધન કરશે. ધાનાણીના ફોર્મ ભરતા સમયે શક્તિસિંહ ગોહિલ પણ જે છે તે હાજર રહેશે. તો વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌરવ દવે. જી ગૌરવ, પરેશ ધાનાણી પણ આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે, શું છે વધુ વિગતો? બનશે, આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે કોંગ્રેસના જે ઉમેદવાર પરેશ ધાનાણી છે કે તેઓ આજ સવારથી જ દેવ દર્શન છે તે કરી રહ્યા છે અને ત્યાર પછી રાજકોટના બહુમાળી ભવન એટલે કે આપ દ્રશ્યો જુઓ છો કે ત્યાં તેઓ જનસભા છે તે સંબોધવાના છે. જે સભા જે નક્કી કરવામાં આવી છે તેનું નામ જન સ્વાભિમાન સંમેલન છે તે રાખવામાં આવ્યું છે. આજે પરેશ ધાનાણી જે રીતના પોતે ઉમેદવારી પત્ર છે તે 12:31 એટલે કે વિજય મુહૂર્તની અંદર તેઓ પોતાનું ઉમેદવારી પત્ર છે તે ભરવા માટે જઈ રહ્યા છે અને તેઓ જ્યારે પોતાનું ફોર્મ રજૂ કરશે ત્યારે તેમની સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત છે તે રહેવાના છે. આજ સવારથી જ જે રીતના પરેશ ધાનાણી છે કે તેઓ 9 વાગે વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા, 9:15 કબા ગાંધીના ડેલા કે જ્યાં મહાત્મા ગાંધી જે પોતાનું જીવન છે તે કર્યું છે, શિક્ષણ જ્યાં લીધું છે જ્યાં તેઓ રહેતા હતા તે જગ્યાએ તેઓએ જે દર્શન છે તે કર્યા હતા. 9:45 બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ અત્યારે તેઓ ખાસ જે કહી શકાય કે ફુલાર કરવા માટે ગયા છે અને ત્યાર પછી 10:15 તેઓ અહીં આવવાના છે અને બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલની જે પ્રતિમા છે કે ત્યાં તેઓ દર્શન કરશે અને ત્યાં તેઓ જનસભા છે તે સંબોધવાના છે. તમામ તૈયારીઓને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે. ધીમે ધીમે હવે લોકો છે કે તેઓ પણ આ સભાની અંદર આવવા માંડ્યા છે અને ખાસ કરીને આ જે સભા છે કે તેની અંદર ક્ષત્રિય સમાજના મોટા પ્રમાણમાં લોકો છે તે ઉપસ્થિત છે તે જોવા મળશે. આ તરફના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે ક્ષત્રિય સમાજના બહેનો છે તે એક બાદ એક હવે અહીં આવતા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મોટા પ્રમાણમાં આજે જ્યારે આ સભા યોજવામાં આવશે ત્યાર પછી તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે જ્યારે જશે ત્યારે પદયાત્રા છે તે તેમના દ્વારા કરવામાં આવશે. મારી સાથે લલિત કગથરા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. લલિતભાઈ, આજે પરેશ ધાનાણી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું કહેશો? આજે કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જ ઉત્સાહ છે. કોંગ્રેસના તમામ કાર્યકરો એક મજબૂત નેતા ઈચ્છતા હતા અને એ આજે એમની ઈચ્છા ફળીભૂત થઈ છે એટલે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે. ક્ષત્રિયનો જે રીતના રોષ છે અને આ જે બેનર લગાવવામાં આવ્યું છે ત્યાં પણ ક્ષત્રિય સ્વાભિમાન જે રીતના સંમેલન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અભિમાન ફાટી ગયો છે, રાજા રાવણ કરતા પણ જાજુ અભિમાન ફાટી ગયો છે. 1000 કિસાનો શહીદ થઈ જાય તો પણ એના સામું ન જવું, લાખો યુવાનો અગ્નિવીરની સામે આંદોલન કરે તો પણ એની સામે જોવું નહીં, અને જે ક્ષત્રિય સમાજની બહેનો ઘર બહાર ન નીકળતા હોય, ઓજલમાં રહેતા હોય, એ માતાઓ બહેનો રોડ ઉપર આવે તો પણ એની વાત ન સમજવી, એ જે અભિમાન ઉતારવા માટેની આજે સ્વાભિમાન સંકલ્પ રેલી છે. જે લલિત કગથરા હતા કે જેઓ સ્પષ્ટ કહ્યું છે કે ક્ષત્રિય સમાજની અંદર જે રોષ છે તે રોષ ક્યાંક જે કોંગ્રેસને જે કોંગ્રેસ તેમની સાથે છે અને પરેશ ધાનાણી જે રીતના જવતલિયા છે તેઓ તેમને નિવેદન આપ્યું હતું અને ત્યાર પછી આ બેનર જુઓ કે આ બેનરની અંદર ક્ષત્રિય સમાજની જે રાજકોટમાં મહારેલી થઈ હતી તે મહારેલી ના દ્રશ્યો છે તે આ બેનરની અંદર પણ દર્શાવવામાં આવ્યા છે. એટલે કે ક્યાં પરેશ ધાનાણી છે કે જે ક્ષત્રિય સમાજની અંદર જે રોષ છે, મહિલાઓનો જે સ્વાભિમાનનો જે મુદ્દો ચાલી રહ્યો છે ને તેને લઈને જ તેઓ આજે પોતાની ઉમેદવારી પત્ર છે તે રજૂ કરવા માટે જઈ રહ્યા છે અને આ જ મુદ્દા પર તેઓ ચૂંટણી છે તે લડતા પણ જોવા મળશે. જી ગૌરવ, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. જોડાયા તે બદલ આભાર. તો